જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ધ રચના યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારું એક વખત સ્વાગત છે. આજરોજ આપણે ધોરણ 10 વિષય ગણિત, જેની અંદર બોર્ડ દ્વારા જે નમૂનારૂપ પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવ્યું છે એનો વિભાગ બી, એટલે કે બે ગુણના ખૂબ જ સરસ મજાના 14 દાખલા લઈને તમારી સમક્ષ આપણે ઉપસ્થિત થયા છીએ. એમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 25થી. આ દરેક પ્રશ્ન છે એ બે ગુણનો છે. 25 થી 34 સુધી આપણે આ દાખલાને ગણવાના છે. હવે આની અંદર જો જોવા જઈએ તો પહેલું જ જે પહેલા ચેપ્ટરમાંથી છે, યુક્લિડમાંથી, કે 3 વત્તા √2 આ અસમય સંખ્યા છે એ સાબિત કરો. હવે તમને પહેલાં તો સમજ હોવી જોઈએ કે અસમય સંખ્યા કોને કહેવાય અને સમય સંખ્યા કોને કહેવાય. જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એને અસમય કહેવાય. જેમ કે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, 4 નું તો વર્ગમૂળ નીકળે ને. હા, 4 નું નીકળશે વર્ગમૂળ, 2. 9 નું કેટલું નીકળશે? 3. 16 નું કેટલું નીકળશે? 4. તો એ બધી સંખ્યા પછી કેવી કહેવાશે? એ સમય કહેવાશે. પણ જેનું વર્ગમૂળ ના નીકળે એને શું કહેવાય? અસમય. હવે આપણે આને અસમય સાબિત કરવી છે તો અસમય સાબિત કરવા માટે સમય નથી એવું સાબિત કરવું પડશે. કારણ કે આપણે જો એમ કહી દઈએ કે આ સમય છે તો સાબિત થઈ ગયું. તો આપણે સૌથી પહેલાં આને સમય સાબિત કરવાની, કે સમય છે, ઓકે, ચલો નથી તો પછી અસમય હશે. કારણ કે બે જ વિકલ્પ છે, સમય અને અસમય. તો સૌથી પહેલાં આપણે ધારી લઈએ, વિરુદ્ધમાં ધારવાનું હંમેશા. ધારો કે 3 વત્તા √2 સમયની જગ્યાએ આપણે શું, અસમયની જગ્યાએ શું ધારવાનું? સમય સંખ્યા છે એવું ધારી લેવાનું આપણે. કારણ કે જો હું અસમય છે એવું બોલું તો દાખલો જ પૂરો થઈ જાય ને. એટલે અસમય સાબિત કરવું છે એટલે આપણે સમય ધારી લેવાનું. હવે આજે આપણે ધાર્યું છે 3 વત્તા √2 એના બરાબર આપણે એના છેદમાં બી લખવાનું છે. હવે આપણને એમ થાય કે સર એના છેદમાં બી શું છે, તો કે એ અને બી કેવા છે? બી પરસ્પર અવિભાજ્ય છે, બરાબર. હા, એ અને બી કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક લખો, પૂર્ણાંક સંખ્યા છે. અવિભાજ્યનો મતલબ સમજ પડે છે ને? અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેના કોઈ ભાગ ના પડે. જેમ કે તમે લખી શકો 2 અને 3, 5, 7, આ બધી અવિભાજ્ય સંખ્યા, એના કોઈ ભાગ જ ના પડે. એની જગ્યાએ તમે 4 લ્યો તો 4ના ભાગ પડશે શું પડે? તો કે 2 × 2 = 4. પછી 6 તો એના ભાગ પડે 3 × 2 = 6. 4નો બીજો પણ એક ભાગ પડે ને, 4 × 1 = 4, 6 × 1 એ તો બધાનો પડશે જ. તો આવી રીતે અહીંયા તમે જો 4 અવયવ પડે છે, 4 × 4 = 2, 4 × 3 = 6, 6 × 1 = 6. તો આના 4 અવયવ, 4થી વધારે પણ પડી શકે, પણ જેના 2 જ પડે, સમજો કે આ 2 છે એના કોઈ ભાગ જ ના પડે. 2 × 1 = 2, 7 લઈ લો, 7 × 1 બીજા કોઈ ભાગ જ નથી પડતા. તો આ બધી સંખ્યાને આપણે અવિભાજ્ય કહીએ છીએ અને આ બધીને વિભાજ્ય કહીએ છીએ. તો અવિભાજ્ય સંખ્યા હોય, હવે તમને ખબર છે જ્યારે આપણે લસાઅ અને ગુસાઅ કરતા હોઈએ ત્યારે આપણે એમ કહેવામાં આવે કે ભાઈ ચલો આ સંખ્યા છે અને તમે ગુસાઅ કરો. હવે ગુસાઅ એટલે શું? તો કે સરખું સરખું લેવાનું છે. પણ સરખું સરખું તો કંઈ આવતું જ નથી. 2 અને 3 છે એના અવયવ પાડો તો એના કોઈ ફેક્ટરની અંદર કોઈ સામાન્ય અવયવ જ નહીં આવશે. તો કાંઈનું નીકળે એના માટે શું નીકળશે? 1 નીકળશે, બરાબર ને. તો આ આપણે એટલા માટે આને અવિભાજ્ય પૂર્ણાંક ધાર્યો છે, જેથી કરીને એની વચ્ચે તમે ગુસાઅ કરો તો કેટલો નીકળશે? 1. આપણે શું કરીશું? તો આ જે છેદની અંદર બી છે એ બીને તમે આ બાજુ લઈ શકો છો, અથવા તો આપણે એવું કરો, સૌથી પહેલાં જે અસમય સંખ્યા છે ને એને સિંગલ કરી નાખો. આ અસમયને સિંગલ કરો એટલે આ જે 3 છે વત્તા એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ. આપણે તો અહીંયા ખાલી વર્ગમૂળમાં 2 વધશે, આ બાજુ વધે એના છેદમાં બી, અને આ 3 બચાય તો માઇનસ, બરાબર. આપણે આ બધામાં શું લેખા કરવાનું છે? સમય સંખ્યા છે, ઓકે. ચાલો આટલી પ્રોસેસ છે. હવે તમે શું કરો? તો કે ભાઈ અહીંયા આનું તો કાંઈ નથી થવાનું, પણ આનું એક સ્ટેપ વધશે કે ભાઈ છેદમાં બીનો લસા કરી નાખો. અહીંયા બી લો, અહીંયા બી લો, તો ઉપર 3b આવશે. હવે અહીંયા 2 સંખ્યા થઈ ગઈ, એક વર્ગમૂળ 2 છે એના બરાબર a − 3b/b છે. હવે આ બંને સમય છે? ના, આ સમય છે. તમે જો એના છેદમાં a − 3b/b સમય સંખ્યા છે, જ્યારે એના સામે બરાબરની સામે જે લખ્યું છે વર્ગમૂળમાં 2 સમય
संख्या नथी, बराबर ए समय संख्या नथी, तो हवे आ वर्गमूल में बे समय नथी तो ए शुं छे, तो लखानो माटे वर्गमूल बे असमय, असमय संख्या छे वर्गमूल में बे। हवे सर आ समय छे ने आ समय छे तो विरोधाभास थाय छे, पॉसिबल नथी ने, आपणे तो एवुं लखीए छे के अहींया बराबर छे एटले बन्ने समय ज थावी जोईए, पण एवुं नथी थातुं, एक समय छे ने एक असमय छे, तो आ विरोधाभास थाय छे, अने विरोधाभास थाय छे एनो मतलब असमय भारी पड़े, तमने खबर छे ने माइनस हमेशा भारी पड़े, माइनस प्लस तो कोण चेन्ज थाय, प्लस ज चेन्ज थाय, माइनस ना चेन्ज थाय, એમ અસમય સંખ્યા બહુ ભારી છે એટલે એ બધાને ફેરવી નાખે, એટલે અસમય જ નો ભાર વધારે ગણાય, એમ તો મતલબમાં અહીંયા આ બે છે બરાબર અસમય છે, તો પછી આ સંખ્યા પણ શું થઈ જવાની છે, અસમય જ થઈ જવાની છે, તો અહીંયા આપણે કહેશું કે અહીંયા વિરોધાભાસ છે, આમ અહીં વિરોધાભાસ થાય છે આપણી ધારણા કેવી છે, આપણી ધારણા ખોટી છે બરાબર, અને આથી સાબિત થાય છે કે આ જે ઉપર લખ્યું છે 3 વત્તા વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, કારણ કે એક અસમય હોય ને એટલે એવું કહેવાય છે આખો સમૂહ અસમય ગણાય, બરાબર ને, તો વર્ગમૂળમાં 2 અસમય છે તો પછી એની આગળ વધતા 3 મૂક્યા છે એ પણ અસમય જ ગણાશે, ખ્યાલ આવી ગયો, તો ખૂબ સરસ મજાનો છે નાનકડો એવો છે, આમાં એટલું બધું કાંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, સિમ્પલ જ છે, આપણે સિમ્પલ રીતે સમજીએ તો પણ આપણને આ આવડી જાય છે, પહેલાં તો આ રકમ લખવાની છે અને અસમય છે એની જગ્યાએ આપણે સમય ધારી લેવાનું, ઉલટું ધારવાનું કે અસમય તો કે સમય છે, હવે આના બરાબર આપણે એના છેદમાં બી ધારી લો, ઓકે, પછી જે અસમય છે એને એકલી રાખો એટલે કે એની સિવાયનો સમય સંખ્યાને ફેરવી નાખો, સાઈડ ચેન્જ કરી નાખો, પાછળ સમય સમય લેખા કરવાનો છે, ઓકે, અને પછી આ એવું છે બી છેદમાં છે તો અહીંયા છેદમાં બી લખો તો ઉપર બી આવી જશે, તો એ માઇનસ 3b લખાશે છેદમાં બી આવી જશે, ઓકે, અને પછી આ સમય થઈ ગયો એટલે લખવાનો કે આ સમય છે, પરંતુ આ તો સમય નથી, અને સમય નથી એનો મતલબ એ કેવી છે અસમય છે, એટલે આ વિરોધાભાસ થાય છે, એટલે આપણી ધારણા ખોટી છે, આપણે જે ધાર્યું છે કે આખો સમૂહ સમય છે, આખો સમૂહ સમય નથી, પરંતુ આખો સમૂહ કેવો છે અસમય સાબિત થાય છે. એના પછીનો જે પ્રશ્ન છે એના અથવામાં છે, એ પણ પહેલા ચેપ્ટરમાંથી જ છે, એટલે તમને જે ગમે તે તમે લખી શકો છો, ગણી શકો છો. અવિભાજ્ય અવયવોની રીતથી તમારે 12, 72 અને 120 છે એનો લસા અને ગુસા બંને તમારે શોધવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંનેના અવયવોની અંદર ગુસા અને લસા, તો સૌથી પહેલાં તો તમારે શું કરવા પડશે, તો કે 12, 72 અને 120 આ 3 એ 3 સંખ્યા છે, એના તમારે શું કરવાના છે, એના અવયવ પાડવાના છે. ચલો હવે 3ના અવયવ પાડશો તો 12ના શું પડશે, તો કે 12ના તો 2નો વર્ગ અને 3, બરાબર ને, 12નો કઈ રીતે પડે, પછી 72 છે તો 72ના કઈ રીતે પડશે, તો 72ના શું પડે છે, તો કે 2નો ઘન અને 3નો શું પડશે વર્ગ. સર 120ના સર ના આવડતા હોય તો સિમ્પલ જ છે, તમે આવી રીતે કરી અને અવયવ પાડી શકો છો, તમને જો ન આવડતા હોય તો ની વાત છે, આવું આપણે 4th-5th ધોરણમાં શીખીને આવ્યા છીએ, બિલ્ડિંગો બનાવવાની જે મોટા થઈને તમારે બનાવવાની છે એ નાના હોય ત્યારે તમને શીખવાડે છે, પણ અમુક વચ્ચે ભૂલી જાય, તો 120 એટલે 2 ભાગ ચલાવો તો 60 દુ 120, ફરીથી 2 ચલાવો 30 દુ 60, 15 દુ 30, 3 5 56 અને 15 1. હવે એમાં તમે જો આ 2 કેટલી વખત આવ્યા છે, 3 વખત આવ્યા છે, તો 2નો ઘન લખવાનો, પછી 1 વખત 3 છે ને 1 વખત 5 આવ્યા. ચલો સરસ, હવે આપણે શોધી નાખવાનું છે લસા અને ગુસા અ, ખૂબ જ સહેલું હોય છે, ધ્યાન આપજો લસા અને ગુસા શોધવા માટે. ગુસા એટલે શું આવે છે, તો ગુરુત્તમ સામાન્ય અવયવ, અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આની અંદર તમારે ખાસ તો જે ગુસા એટલે સરખું સરખું લેવાનું હોય છે, એક સામાન્ય નિયમ છે, લખી રાખજો તમને નોટ્સની અંદર યાદ રહે, 3 સંખ્યામાં ઘણા બધા વિદ્યાર્થીઓ અટવાતા હોય છે, તો ગુસામાં શું ધ્યાનમાં રાખવાનું અને લસામાં શું ધ્યાનમાં રાખવાનું, એક સામાન્ય નિયમ તમે નોટ્સની અંદર લખી લો કે ગુસા હોય તો એમાં સરખું સરખું જ લેવાનું પહેલો નિયમ, અને સરખું કાંઈ જ ન હોય તો 1 આવે, આ એક નિયમ. લસામાં સરખું સિવાયનું બધું જ લેવાનું,
નિયમ પૈતા. હવે ફરીથી બીજો એક નિયમ આપું તમને. ગુસ્સાની અંદર સમજો કે સરખું સરખું ના હોય તો પહેલો નિયમ એવું કીધું કે એક લેવાનું, પણ સર સરખું સરખું હોય તો શું લેવાનું? તો સરખા સરખામાં નાની ઘાત લેવાની. સમજો કે આ ત્રણેયની અંદર તમે જો અહીંયા બેની બે ઘાત છે, બેની ત્રણ ઘાત છે, બેની ત્રણ ઘાત છે, તો આ બધું સરખું છે, રાઈટ? ત્રણેયમાં સરખા છે એમાં નાની ઘાત કઈ કહેવાશે? તો કે સર બેની બે ઘાત. તો ગુસ્સામાં બેની બે ઘાત લેવાની, રાઈટ? અને તો સર લસાઅમાં એનાથી ઊંધું લસાઅ હોય તો એમાં સરખું સરખું હોય એમાં મોટી ઘાત લેવાની, તો કે બેની ત્રણ ઘાત. ચલો આખો આ પોર્શન નીકળી ગયો, એના પછીની વાત કરીએ. એમાંય સર આ સરખું સરખું તમે જો, તો એમાં ગુસ્સામાં તો હું શીખવાડ્યું મેં સરખું હોય એમાં નાની ઘાત, તો જો ત્રણની એક ઘાત, બે ઘાત, એક ઘાત, તો ત્રણની એક ઘાત લેવાની. લસાઅમાં મોટી ઘાત લેવાની, તો ત્રણની બે ઘાત. હવે ગુસ્સામાં વધ્યા પાંચ, તો પાંચ એકલા છે અહીંયા ને અહીંયા નથી, તો ગુસ્સામાં ના લેવાય. કારણ કે ગુસ્સામાં આપણે નિયમ શીખવાડ્યો સરખું હોય તો જ લેવાનું, સરખામાં કેવી ઘાત લેવાની? નાની ઘાત. તો હવે પતી ગયું. તો લસાઅમાં, લસાઅમાં સરખું હોય એમાં મોટી ઘાત, અને સરખું નથી, આ સરખું નથી, પાંચ સિંગલ છે, સરખું ન હોય બધું લસાઅમાં નાખવાનું. ક્લિયર? ચાલો હવે તમારે બેનો વર્ક કરો તો કેટલો થાય? ચાર, બે દુ ચાર ને ચાર તેરી બાર, તો તમારો અહીંયા ગુસ્સા કેટલો આવી ગયો? બાર. હવે આનો તમારે કહો તો બેનો ઘન કરો તો બે દુ ચાર દુ આઠ, પછી અહીંયા ત્રણનો વર્ગ એટલે નવ, પાંચ. તો આઠ પંચા કેટલા થશે? ચાલીસ, અને નવ ચોક છત્રીસ, ત્રણસો ને સાહીઠ. આ તમારો આ જવાબ આવે છે. તો ખૂબ સરળ છે. ફરીથી એક વખત તમને આના નિયમો વિશે સમજાવી દઉં. ગુસ્સાની અંદર આપણે હંમેશા સરખું સરખું લેવાનું, સરખું સરખું કંઈ જ ન મળે. ઘણી વાર એવું બને કે એકમાં બે હોય ને એકમાં ત્રણ હોય તો એ સરખું ના કહેવાય, અવિભાજ્ય છે, તો એક જવાબ લખવાનો. અને એ સિવાય ત્રણેયમાં સરખું હોય અથવા તો બેમાં સરખું હોય તો સરખામાં ગુસ્સામાં કઈ ઘાત લેવાની? નાની ઘાત. લસાઅમાં મોટી ઘાત. ગુસ્સામાં સરખું જ હોવું જોઈએ, બરાબર? અને જે સરખું નથી બધું લસાઅમાં લઈ લેવાનું. તો બસ આટલા સામાન્ય નિયમ છે. આ નિયમ તમને આવડશે તો તમે ઇઝીલી આ પ્રકારના દાખલાને ગણી શકશો. એટલે એની પ્રેક્ટિસ કરજો, નિયમને નોંધી લેજો અને સમજજો, બે ચાર દાખલા ગણજો. બહુ સહેલા છે, બે માર્ક તમને ઇઝીલી અપાવશે. 26માં પ્રશ્નમાં એવું કીધું છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો માઇનસ એકના છેદમાં ચાર અને શૂન્યનો ગુણાકાર એકના છેદમાં ચાર હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ખૂબ સહેલી રીતે આ દાખલા થતા હોય છે અને આવા દાખલા મેં જોયું છે પરીક્ષામાં ખૂબ પૂછાય છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે. આમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બહુ જ મસ્ત દાખલા છે. સર તમે તો બધું મસ્ત મસ્ત બોલો કેમ કે તમે સારો છો, એવું નથી વિદ્યાર્થી મિત્રો. તમે ગણશો તો તમને આવડશે. તમારામાં અને અમારામાં ફરક એટલો જ હોય છે કે અમે ગણીએ છીએ ને તમે લોકો જોવો છો. સમજાય છે ને? અમે ગણીએ છીએ ને તમે લોકો જોવો છો. તમે જો ગણવા માંડશો ને તો તમે હોશિયાર થઈ જશો, તમને પણ આવડશે. કોઈ વસ્તુ અઘરી નથી. આપણે કોઈ યુરેનસ પ્લૂટો ગ્રહ પર નથી જવાનું, બરાબર ને? ચંદ્ર પર નથી જવાનું જ્યાં લોકો જીએ એવા છે. આપણે તો અહીંયા અહીંયા રહેવાનું છે. જે લોકો અત્યાર સુધીમાં દર વર્ષે ગુજરાતની અંદર લગભગ 10 લાખ વિદ્યાર્થી 10મા એક્ઝામ આપતા હોય છે, એટલે બધા ગણે છે. એમાંથી આપણે 5-7 લાખ તો ગણીએ ને, 8 લાખ તો ગણીએ ને, કે 8 લાખ વિદ્યાર્થી આ દાખલા ગણીને શીખીને જાય છે ને. આ તો કોઈ ગણેલું છે ને, આપણે ગણવાનું છે. કોઈ નવી વસ્તુ નથી કે આપણે શોધ કરવાની. એટલે કોઈ વસ્તુ અઘરી છે નહીં. બસ આપણે કામ નથી કરતા એટલે આપણને આવડતું નથી. તમે ગણો તો તમને આવડશે. એટલે જો વારંવાર બોલું છું, જે ગણે ને એ ભણે, તો તમે ગણવા માંડો, ચોક્કસથી તમે ભણવા માંડશો. ચાલો દાખલામાં જઈએ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, તમને ફોર્મ્યુલા આવડવી જોઈએ. શૂન્યનો સરવાળો કરવો છે તમારે, બરાબર? તેનું સરવાળાનું સૂત્ર શું છે? આલ્ફા બીટા, બરાબર? આ સરવાળાની ફોર્મ્યુલા છે. માઇનસ બીના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર કરવો છે. તો આ બે શૂન્ય છે, આલ્ફા અને બીટા. તો એનો ગુણાકારનો ફોર્મ્યુલા શું આવશે? સીના છેદમાં એ. હવે આપણને આ જે બે શૂન્યો છે એનો સરવાળો કેટલો આપ્યો છે? તો કે માઇનસ એકના છેદમાં ચાર બરાબર માઇનસ અહીંયા બીના છેદમાં ચાર છે. અને ગુણાકાર કેટલો છે? એકના છેદમાં ચાર બરાબર સીના છેદમાં ચાર. ઓકે, હવે આ બેનો છેદ સરખો હોવો જોઈએ, જે અહીંયા ઓલરેડી તમને કુદરતી નસીબથી આપી દીધા છે. એટલે આપણે મહેનત નથી કરવાની, નકર લસા કરીને બેનો છેદ સરખો કરવાનો. બસ બીજું કાંઈ નવું નથી આમાં, છેદ સરખો જ છે. ઓકે, ચાલો બંને બાજુ માઇનસ નીકળી જશે. અને અહીંયા પણ એના ચાર છે, અહીંયા પણ એના ચાર છે. તો આપણે લખી દઈશું એના ચાર. પછી બીના કેટલા છે? અહીંયા એક છે. સર આ માઇનસ તો નીકળી ગયા ને? અને સીના પણ કેટલા છે? સર એક છે. તો આ તમારું મળી ગયું. હવે તમને આની જે ફોર્મ્યુલા છે દ્વિઘાત બહુપદી, તો એની ફોર્મ્યુલા શું છે? તો કે એક્સ નો સ્ક્વેર બી એક્સ પ્લસ સી. બસ એની અંદર તમે મૂકી દો એની વેલ્યુ. એની કિંમત કેટલી છે? ચાર છે. તો અહીંયા ચાર લખો, એક્સ નો સ્ક્વેર વત્તા બીની કિંમત એક છે, એટલે એક નો લખો તો ચાલશે.
ખાલી એક્સ લખો અને સીની જગ્યા પર લખી દો. વિશેષમાં તમે અહીંયા આજે છે એની આગળ અહીંયા તમે કે લખી શકો આવી રીતે, કે શૂન્યતર અચળ છે, બરાબર, સાયલેન્ટ કહીએ ને આપણે અંગ્રેજીમાં, કેમ સાયલેન્ટ આવે એમાં, સાયલેન્ટ છે તો તમે લખી શકો છો, બરાબર, કે જેનું વાસ્તવિક સંખ્યા તમને મળી જશે, શૂન્યતર વાસ્તવિક સંખ્યા લખો તમે કે એટલે. તો આ પણ ખૂબ સહેલો છે વિદ્યાર્થી મિત્રો. 27મા પ્રશ્નમાં આદેશની રીતનો ઉપયોગ કરવાનો કીધો છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજા ચેપ્ટરની અંદર આદેશની રીત આપે, લોપની રીત આવે, અથવા તો છોકડી ગુણાકારની રીત આવે, એ પણ ખૂબ સરળ છે અને એમાંથી એક રીત ચોક્કસથી બે માર્કમાં પૂછાતી હોય છે. તો જે નબળા વિદ્યાર્થી મિત્રો છે એ લોકો ખાસ ત્રણેય રીતના બેઝિક દાખલા ગણો, કારણ કે સિમ્પલ જ પૂછાય છે, કોઈ એમાં ટિપિકલ જનરલી પૂછાતા નથી. તો આ આદેશની રીત છે. હવે આપણને એમ થાય કે આદેશ એટલે શું, આદેશ એટલે ઓર્ડર કરવાનો, આદેશ કરવાનો. હવે આપણને ખબર છે આપણા ફેમિલીની અંદર આદેશ કોણ કરી શકે, જેનું ચાલતું હોય તે પપ્પાનું, બરાબર ને. જનરલી મોટાભાગના પરિવારની અંદર પપ્પા આદેશ કરતા હોય છે, એટલે એક જ કરતા હોય, વહીવટ કરતા. ઘણીવાર બને ઘણાના ઘરમાં મમ્મી પણ વહીવટ કરતા હોય, અથવા તો બે વહીવટ કરતા હોય તો ઘણીવાર લોચા પડે અને ઘણીવાર ચાલે પણ, પણ એક વહીવટ કરે તો વધારે સારું પડે. તો આમાં આદેશની રીત છે એટલે આપણે કરતા બનાવવાનો છે. કરતા કોને બનાવી શકાય, કરતા તમે એક્સને બનાવી શકો અથવા તો વાયને બનાવી શકો. હવે સર કોને બનાવાશ, આમાંથી કરતા બનાવવું કે સમીકરણ આમાંથી બનાવવું? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે એ વિચારવાનું કે કરતા બનાવવા છે તો સિંગલ હોય ને એ બનાવવાનું. જો અહીંયા એક્સનો સહગુણક છે, અહીંયા વાયનો છે, અહીંયા વાયનો છે ને અહીંયા નથી, અહીંયા એક્સ એકલો છે તો અહીંયા કરતા બનાવો. કરતા હંમેશા મેં કીધું ને એકલો હોય તો સારું, પછી બે બે ત્રણ ત્રણ જણા વહીવટ કરવા માંડે ને પછી ત્યાં લોચા લબા છે ને ધડાકા જોઈએ, ધડાકા ને ભડાકા થાય, બરાબર ને. એટલે આપણે ધડાકા ભડાકા ન કરવા આવે તો એક જણ વહીવટ કરે વધારે સારું, હે ને. ચાલો તો આપણા એક્સને કરતા બનાવવા છે. તો આજે આ બે વાય છે ને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે, માઇનસ થશે. તો આપણને અહીંયા કિંમત મળી ગઈ, કોની કિંમત મળી ગઈ, એક્સની કિંમત શું મળી, તો કે ત્રણ વાય, ત્રણ માઇનસ બે વાય. હવે આ જે કિંમત મળી છે એ આપણે આ સમીકરણ એક છે એની અંદર મૂકી દેવાનું છે. આ આપણું સમીકરણ બે હતું, બરાબર. તો સમીકરણ એકની અંદર આપણે એક્સની જગ્યા પર આ કિંમત મૂકવાની. સર આ જે કિંમત આવી એ હું સમીકરણ બેમાં મૂકું નહીં, એવું નહીં કરવાનું. જેમાંથી આપણે કરતા બનાવ્યો છે એમાં એમાં નહીં મૂકવાની, એના સિવાયના સમીકરણમાં એની કિંમત મૂકી દેવાની. ચાલો હવે સમીકરણ એકમાં એક્સ બરાબર ત્રણ માઇનસ બે વાય મૂકતા, ચાલો સમીકરણ એક લખીએ, સાત એક્સ માઇનસ પંદર વાય માઇનસ બે ઝીરો. હવે જે એક્સ છે ને એની જગ્યા પર શું લખવાનું, ત્રણ માઇનસ બે વાય, બાકીનું જે છે તે સાત તેરી એકવીસ, અહીંયા ગુણ્યા અને સાથે ગુણો તો સાત દુને ચૌદ વાય. ઓકે, હવે તમે જુઓ આ સજાતીય પદ છે ને, અચળ સંખ્યા સિંગલ ડિઝિટ, એકવીસ વત્તા છે ને ઓછા છે તો વત્તા ઓછા શું થાય, ઓછા, વત્તા ઓછા ઓછા, અને એકવીસમાંથી બે જાય તો ઓગણીસ વધશે ને. એવી રીતે આ બે સજાતીય છે, વાય વાયવાળા પદ છે. તો ઓછા ઓછા શું થશે, વધતા થશે ને. તો આનો સરવાળો પંદર ને ચૌદ ઓગણત્રીસ વાય બરાબર ઝીરો. હવે માઇનસ ઓગણત્રીસ વાય છે એને આપણે બરાબરની જો પહેલી બાજુ લઈ જઈએ તો નિશાની બદલાઈ જશે ને, ઓછા છે એ કેવા વાય થઈ જશે, વધતા થઈ જશે. અને અહીંયા રહ્યો આ પદ છે ને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે વધતા ઓગણત્રીસ વાય થઈ ગયું. હવે જે ઓગણત્રીસ છે એ ક્યાં જશે, ઓગણીસના છેદમાં જશે. તો વાય બરાબર ઓગણીસના છેદમાં ઓગણત્રીસ. તો અહીંયા તમને એક કિંમત, એટલે કે વાયની જે કિંમત છે એ તમને શું કિંમત મળે છે વાયની, તો કે ઓગણીસના છેદમાં ઓગણત્રીસ. તો એક કિંમત તમને અહીંયા મળી જાય છે. હવે તમારે બીજી કિંમત જો શોધવી હોય, એટલે કે એક્સની કિંમત તમારે શોધવી છે, તો હવે એ કિંમત વાયની કિંમત તમે અહીંયા, સર હું ક્યાં મૂકું વાયની કિંમત, એકમાં બેમાં કે કરતા હોય ત્યાં ગમે ત્યાં મૂકો, પણ જ્યાં તમે કરતા બનાવ્યા હોય ત્યાં મૂકો તો તમારો સમય શક્તિનો બચાવ થશે, અથવા તમને જ્યાં ઇઝી લાગે ગમે ત્યાં એક જગ્યા પર મૂકી દો એટલે એક્સની કિંમત તમને મળી જશે. હું આ કરતા જે બનાવ્યું છે ને એમાં લખું છું, જ્યાં આપણને ઇઝીલી મળી જશે. હવે વાયની જગ્યા પર એની કિંમત મૂકું છું, ઓગણીસના છેદમાં ઓગણત્રીસ. આ ઉપર ગુણાયો, ઓગણીસ દુને આડત્રીસ, લસા કરી નાખો ઓગણીસનો, ઓગણત્રીસનો. અહીંયા તમારે લખવાનું કારણ આપવાનું કે ક્યાંથી આ લખ્યું, તો કે વાય બરાબર ઓગણીસના છેદમાં ઓગણત્રીસ મૂકતા. આ ઓગણત્રીસ
નીચે 29 તો ઉપર 29 જશે, તો ઉપર 29 જાય છેદમાં કાંઈ ન હોય ને તો 1 લખાય. હવે નીચે તમે જો 29 ગુણો તો ઉપર પણ તમારે 29 ત્રણની સાથે ગુણવા પડે, તો કેટલા થશે 29 ગુણો? તો 9 × 3 = 27, 3 × 2 = 6, 7 × 8 = 87, −38. ચાલો હવે 87 છે એમાંથી તમારે 38 માઇનસ કરવાના છે તો કેટલા આવશે? 49. તો એક્સની કિંમત કેટલી આવે? 49 ના છેદમાં 29. તો આખા ચેપ્ટરની અંદર તમારે ખાસ યાદ રાખવાનું, ત્રીજો ચેપ્ટર રીચલ સુરેખ સમીકરણ જે છે, ત્રીજો ચેપ્ટર આપણું, તો આની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે એક્સ અને વાય બસ આની બેની વેલ્યુ તમારે લાવવાની છે. જ્યાં સુધી એની વેલ્યુ ના મળે ત્યાં સુધી તમારે દાખલાને ગણતો રહેવાનો છે, અને એક્સની અને વાયની કિંમત મળી જાય એટલે તમારે સમજવાનો તમારો દાખલો પૂરો થયો. તો એક્સની કિંમત 49 ના છેદમાં 29 આવે છે અને વાયની કિંમત આવે છે 19 ના છેદમાં 29. 27માં પ્રશ્નના અથવામાં પણ 27માં પ્રશ્ન છે અને એમાં લોપની રીતનો ઉકેલ શોધવાનો છે. લોપની રીત ખૂબ સહેલી હોય છે. હવે આપણને જે સમીકરણ આપ્યું છે આને હું સમજો કે એક સમીકરણ આપું છું. આમાં આ પ્રમાણિત સ્વરૂપમાં છે એટલે આ જે અચળ પદ છે ને એને બરાબરની હું પહેલી બાજુ લઈ જાઉં. 2x 3y 4 ઓછા છે, બરાબરની પહેલી બાજુ જાય તો વધતા થશે સમીકરણ 2. હવે લોપની રીતની અંદર ખૂબ સહેલું હોય છે કે આ જે એક્સ હોય છે ને, કાંતો વાય કાંતો એક્સ, ગમે એક લો, હું જનરલી એક્સ જ સમજાવું છું. તો એક્સનો જે સહગુણક હોય ને સરખો કરી દો એટલે લોપની રીત તમારી જનરલી પૂરી થઈ જતી હોય છે. અહીંયા 2 છે તો અહીંયા જો હું 2 વડે ગુણી નાખું સમીકરણ, અહીંયા ગુણું તો અહીંયા ને અહીંયા ગુણવું આપણે, એટલે લખી શકાય સમીકરણ 1 ને 2 વડે ગુણી અને સમીકરણ 2 ને શું કરવાનું એમાંથી બાદ કરતા, 2 ને બાદ કરતા. હવે આને 2 વડે ગુણી નાખીએ આપણે તો શું થશે? અહીંયા 2x 2y અને 5 × 2 = 10, આ બેઠું જ રાખવાનું છે, આમાં કોઈ ચેન્જ કરવાનું નથી. ઓછા ઓછા વધતા, આ વધતા છે તો અહીંયા ઓછા, આ 2 સરખું સરખું છે ગયું, આ બંને વધતા છે તો 3 ને 2 = 5y, આ 10 માંથી 4 જાય તો 6 આવશે અને 6 ના છેદમાં 5, તો આપણને અહીંયા 1 જવાબ છે એ મળી જાય છે. એટલે કે વાયની કિંમત આપણને કેટલી મળી ગઈ છે? 6 ના છેદમાં 5 મળી જાય છે. હવે તમારે એક્સની કિંમત શોધવી છે તો તમે સમીકરણ 1 અથવા તો 2 માં ગમે ત્યાં લખીને એની કિંમત શોધી શકો છો. અહીંયા લખીએ આપણે સમીકરણ 1 માં વાય બરાબર 6 ના છેદમાં 5 મૂકતા. ચલો સમીકરણ 1 લખવું આપણે, x વત્તા y બરાબર 5. એક્સ વાયની જગ્યાએ હું લખું 6 ના છેદમાં 5 બરાબર 5. હવે આ જે કિંમત છે એ બરાબરની પહેલી બાજુ જાય તો શું થશે? માઇનસ થશે. માઇનસ થાય અહીંયા 5, નીચે 5, અહીંયા કાંઈ ન હોય તો 1 લખાય, તો અહીંયા 5 ગુણો તો ઉપરી 5 ગુણો તો 5 × 5 = 25 − 6, તો 25 માંથી 6 જશે તો 19 ના છેદમાં 5. તો અહીંયા તમારો જે એક્સ છે એનો જવાબ કેટલો આવે છે? 19 ના છેદમાં 5. તો તમારે જવાબ વ્યવસ્થિત જો લખવો હોય ત્યારે લખી શકો x = 19 ના છેદમાં 5 અને y = 6 ના છેદમાં 5. તો આ રીતે આનો ઉકેલ અહીંયા આપણને મળી જાય છે. 28માં પ્રશ્ન ત્રિકોણમિતિને લગતો છે, ખૂબ સહેલો હોય છે. આના તમને બધા ફોર્મ્યુલા આવડવા જરૂરી છે. સેક થીટાની કિંમત આપી છે 13 ના છેદમાં 12, તો તમારે સાઇન અને કોટની કિંમત શોધવાની છે. હવે સૌથી પહેલાં તમને મેં કીધું એમ બધા એના ફોર્મ્યુલા આવડવા જોઈએ. સેક થીટા એના શું આપ્યું છે? 13 ના છેદમાં 12. હવે સેક છે તો સેકનું સૂત્ર શું આવશે? સાઇનનું કોસેક અને કોસનું સેક, એટલે અહીંયા તમે લખી શકો કર્ણના છેદમાં પાસેની બાજુ. એના માટે સૌથી પહેલાં આપણે એક ત્રિકોણ બનાવવાનું છે, કાટકોણ ત્રિકોણ આવી રીતે એ બી સી, એમાં એક ખૂણો આપણે કાટખૂણો ધારી લેવાનો છે. અને કોઈ પણ એ અથવા તો સી પર તમે ઊભા રહી શકો છો, અહીંયા કીધું નથી એટલે આપણે થીટા તરીકે એ પર ઊભા રહી જઈએ. હવે જો હું એ પર ઊભા રહી જઈશ તો આ તો જે લસરપટ્ટી છે ને કર્ણ કહેવાય એ તમને ખબર હશે. લસરપટ્ટીને શું કહેવાય? કર્ણ. અને આ જે ખૂણો છે આ એની સામેની બાજુ કહેવાય છે, સામેની બાજુ, અને આ એની નજીકની બાજુ છે એટલે એને પાસેની બાજુ કહેવાય છે. હવે આપણને કર્ણ કેટલો કીધો છે? 13 કીધો છે, તો આપણે અહીંયા 13 લખીશું કર્ણ. અને પાસેની બાજુ આપણને કેટલી આપી છે? 12 આપેલી છે. તો આપણે અહીંયા ધારી લેવાનું છે એટલે આપણે ધારી લઈએ કે ભાઈ એ બી બરાબર 12 કે અને એ સી બરાબર
તેર કે હવે આપણને એવું થશે કે સર વળીયા પાછો કે કોણ છે તો કે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા છે કે શું છે ધન વાસ્તવિક સંખ્યા એટલે આમ જો તો એક સાયલેન્ટ જ છે ખાલી લખ્યો છે આપણે ધારેલો છે એની જેવું છે હવે પાયથાગોરસ કરવાનો છે એટલે તમને બીસી મળી જશે પાયથાગોરસનો પ્રમેય ખૂબ સરસ છે બધાને સૂત્ર આવડતું હશે આઠમા ધોરણથી આપણે શીખતા આવીએ છીએ પાયથાગોરસનો પ્રમેય કેમકે પાયથાગોરસ જ્યારે નાનો હતો ત્યારે એને ખૂબ લસરપટ્ટી ખાવાનો શોખ હતો એટલે એણે લસરપટ્ટી ખાઈ 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 અને પાયથાગોરસના નિયમની શોધ કરી અહીંયાથી લસરપટ્ટી ખાધી એણે તો અહીંયાથી અહીંયા આવ્યો એટલે શું લખ્યું એણે એસી હવે અહીંયા બધે સ્ક્વેર જ આવશે અહીંયા આવ્યો ઉપરથી નીચે અહીંયા જાય ધૂળ માગ્યો એટલે પેન્ટ એને બરાબર કરવું પડે ને ધૂળવાળું થઈ જાય એટલે બરાબર કર્યું પછી ત્યાંથી પાછો અહીંયા આવ્યો એટલે બીસીનો સ્ક્વેર વળી અહીંયા આવ્યો અને ઈચ્છા થઈ કે ચાલ ને હજી એક ખાઈ લો એટલે વધતા પાછો અહીંયાથી ઉપર ચડ્યો એટલે એ બીનો સ્ક્વેર તો આની ફોર્મ્યુલા થઈ ગઈ હવે તમે અહીંયા લખી શકો છો એસી કેટલો લખ્યો છે આપણે તેર કેનો સ્ક્વેર બીસી કેટલો છે તો કે બીસી આપણે શોધવાનો છે અને એ બી કેટલો છે તો કે બાર કેનો સ્ક્વેર ચલો હવે તેર કેનો સ્ક્વેર છે તો તેર કેનો સ્ક્વેર કેટલો થશે તો તેર ગુણ્યા તેર કરીએ કેટલો થાય છે 169 થશે બરાબર તો શું લખશું આપણે 169 કે સ્ક્વેર બારનો 144 આ બાજુ લઈ લઉં બરાબર ને આ બાજુ તો માઇનસ થશે 144 કેનો સ્ક્વેર બરાબર બીસીનો સ્ક્વેર 169માંથી 144 હશે તો કેટલા વધશે 25 વધે ને અને આ સ્ક્વેર છે આ બાજુ જશે તો રૂટ થશે તો સર 25નું શું નીકળશે 5 અને આ વર્ગ અને વર્ગમાં ઉડી જશે એટલે બીસી બરાબર કેટલો લખીશું આપણે 5 કે તો આપણને જે એક બાજુ ઘટતી છે એ બાજુ આપણને અહીંયા મળી ગઈ છે એટલે કે જે સામેની બાજુ છે અહીંયા 5 કે આપણને મળી ગઈ છે હવે આપણે શોધવાનું શું છે સાઇન થીટા સાઇનનું સૂત્ર આવડે છે ને સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ કેટલા છે 5 કે અને કર્ણ કેટલો છે 13 કે તો કે નીકળી જશે તો 5 ના છેદમાં 13 ચાલો બીજું શું છે આપણું કોટ તો કોટનું સૂત્ર આવડે છે ને પાસેની બાજુ છેદમાં સામેની બાજુ ચાલો પાસેની બાજુ કેટલી છે 12 કે અને સામેની બાજુ 5 કે નીકળી જશે તો શું જવાબ આવે છે 12 ના છેદમાં 5 તો એક આ રીત છે આ રીતે પણ તમે જવાબ લાવી શકો છો આ સિવાયની પણ એક રીત છે એ રીતે પણ તમે ગણી શકો છો સાબિતની રીત પણ આ રીત તમને વધારે સરળ પડશે આ રીતે તમે ગણો તમને વધારે મજા આવશે અને બીજી રીત પણ છે જો તમને એની ગણતરીની ઈચ્છા હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો કે સર આ 28માં દાખલાની બીજી મેથડ બતાવો સાબિતીની તો ચોક્કસથી તમને સ્પેશિયલી એનો એક વિડીયો બનાવીને આપણે મૂકીશું એટલે કોમેન્ટની અંદર જો ઈચ્છા હોય તો લખજો બાકી આ રીત પણ ચાલશે ઓકે જવાબ માન્ય ગણાશે મિત્રો પ્રશ્ન પૂછ્યો છે કે કિંમત શોધવાની છે તો આ પણ ખૂબ સહેલો દાખલો છે 210 નો સ્ક્વેર 45 વત્તા કોસનો સ્ક્વેર 30 માઇનસ સાઇનનો સ્ક્વેર 60 તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા પરીક્ષામાં ચોક્કસથી 2 માર્કમાં પૂછાતા હોય છે પરંતુ આના માટે તમને કોષ્ટક આવડવું ખૂબ જરૂરી છે તો કોષ્ટક તમારે જો શીખવું હોય તો એના માટે એન્ડ સ્ક્રીનમાં જઈને તમે જોઈ શકો છો એનો વિડીયો આપણે કોષ્ટકનો વિડીયો પણ મૂક્યો છે અને કોષ્ટક વગર આ પ્રકારનો દાખલો ના થાય અધરવાઇઝ તમને બધી જ વેલ્યુ મોઢે આવડવી જોઈએ તો એનો પણ એક નાનો વિડીયો મૂક્યો છે કે જેના દ્વારા તમે ઇઝીલી શીખી શકો આ દાખલાને બરાબર તો એ તમે આઈ બટન પર જઈને શરૂઆતમાં તમને આઈ બટન આપ્યું છે એની પર તમે જઈને એની શોર્ટ મેથડ પણ શીખી શકશો કે જેથી કરીને તમને ઇઝીલી આવડી જાય એટલે આ કોષ્ટક વિના આ દાખલો ઇમ્પોસિબલ છે અધરવાઇઝ તમને એની વેલ્યુ આવડવી જોઈએ કોષ્ટક શીખવું હોય તો મેં કીધું એમ હેન્ડ સ્ક્રીનમાં છે અને એની શોર્ટ મેથડ શીખવી હોય તો શરૂઆતમાં આઈ બટન પર તમને મળી જશે એની શોર્ટ મેથડ તો જોઈએ સૌથી પહેલાં આપણે આની અંદર ખૂબ જ નાનો એવો દાખલો હોય છે પણ બસ આમાં સમય વધારે તમારો ક્યાં જતો હોય છે કોષ્ટકમાં કોષ્ટક આવડતું હોય તો તમારો સમય નહીં જાય સમજો કે 10 45 છે એની કિંમત કેટલી હોય છે 1 આવે છે પછી કોસ 30ની કિંમત કેટલી હોય છે વર્ગમૂળ 3 ના છેદમાં 2 આખાનો સ્ક્વેર સાઈન 60 તો એ પણ આ જ કિંમત છે વર્ગમૂળ 3 ના છેદમાં 2 આખાનો સ્ક્વેર કિંમત આવડે છે તો દાખલો ઝડપથી થશે સમય બચી જશે 1નો સ્ક્વેર 1 જ થાય એટલે કે 2 એકા 2 વર્ગમૂળને વર્ગ ઉડી જશે તો 3 નીચે વર્ગ કરીએ તો 4 ઘણા લોકો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કરશે કે સર અહીંયા વર્ગમૂળની યારે વર્ગ ઉડાડી નાખ્યો તો પછી આનો શું કામ વર્ગ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વર્ગ બંનેનો છે અલગ અલગ બેયનો છે એટલે આપણે કોમન આપ્યો એટલે આનો પણ છે ને આનો પણ છે એવી રીતે અહીંયા પણ થશે આ ઉડી જશે તો 3 નીચે 2નો
દાખલો અહીંયા પૂરો થઈ જાય, જો આ પ્લસ માઇનસ સેમ ટુ સેમ છે તો પ્લસ માઇનસ વયું જશે તો શું વધશે જવાબ આપણો? બે વધે છે. તો ખૂબ નાનો એવો દાખલો છે ને, ઇઝીલી તમને આના માર્ક્સ મળી જતા હોય છે, પણ આમાં કોષ્ટક આવડો જરૂરી છે. એટલે ખાસ કોષ્ટકની અંદર મહેનત કરજો, તમને કોષ્ટક આવડી જાય તો તમારા નસીબ સારા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો એક રાઇડર ટાઈપનો આ દાખલો છે, સાબિતીનો, ત્રિકોણમિતિનો છે. ટેન થીટાના છેદમાં વન માઇનસ કોટ થીટા પ્લસ કોટ થીટાના છેદમાં વન માઇનસ ટેન થીટા બરાબર વન પ્લસ સેક થીટા ગુણ્યા કોસેક થીટા સાબિત કરવાનું છે. તો આજે આપણું ડાબા છે, તો પહેલાં આપણે ડાબા લખીશું. અહીંયા સૌથી પહેલાં ડાબા લખવું જરૂરી હોય છે. તો ટેન થીટા છેદમાં વન માઇનસ કોટ થીટા વત્તા કોટ થીટા વન માઇનસ. આ એક એવો દાખલો હોય છે કે જેનો તમને જવાબ આપી દેવામાં આવ્યો છે. જવાબ આપી દીધો હોય તમારે સવાલથી જવાબ સુધી જવાનું છે. આના માટે તમને જે નવ નિત્ય સમો છે એ આવડવા જરૂરી છે. હવે શું કરીએ સૌથી પહેલાં? તો કે આજે ટેન છે અને કોટ છે, તો એનું સૂત્ર મૂકી દો. સાદું નિત્ય સમ નહીં મૂકીએ, કારણ કે સ્ક્વેર નથી. ટેનનું શું આવે? સાઈનના છેદમાં કોસ, નીચે કોટનું આવે એનાથી ઊંધું કોસના છેદમાં સાઈન થીટા. કોટનું તો કે કોસ થીટાના છેદમાં સાઈન થીટા છેદમાં વન માઇનસ ટેનનું શું આવે? તો કે સાઈન થીટાના છેદમાં કોસ થીટા. ચલો હવે અંશ છે એને હમણાં થોડીક વાર માટે આપણે એને શાંતિથી શ્વાસ લેવા દઈએ. છેદનો વહીવટ કરીએ આપણે, છેદમાં લસા કરીએ. અહીંયા સાઈન છે નીચે સાઈન, તો ઉપર સાઈન આવશે માઇનસ કોસ થીટા. એવી રીતે અહીંયા પણ જે અંશ છે એને થોડીક વખત આપણે શ્વાસ લેવા દઈએ, નકર ઓક્સિજન ઘટશે એને. તો અહીંયા આપણે લસા કરીએ, છેદમાં અહીંયા કોસ, નીચે કોસ, તો અહીંયા ઉપર કોસ થીટા આવશે માઇનસ સાઈન થીટા. ચલો થઈ ગયું. હવે શું કરીએ? આ જે પદ છે આને આમને એમ જ રહેવા દઈએ આપણે. જો તમને સમજાવું છું, સાઈન થીટાના છેદમાં સમજો કે આ કોસ થીટા છે, રાઈટ? અને આ જે છેદનું પદ છે, આ જે છેદનું પદ ને હું જો અંશમાં લઈ જાઉં તો શું થશે? પલટી મારી જશે ને, પલટી મારી જશે. એટલે કે આ જે છે અંશ અને આ છેદ એ ઊંધું થઈ જશે. એટલે આ અંશ થઈ જશે અને આ છેદ થઈ જશે. સમજાઈ ગયું ને? આ ઉપર જાય ને તમે પલટી જાય. ઓકે, તો અહીંયા પણ એવું જ થવાનું છે. સેમ ટુ સેમ કોસ થીટાના છેદમાં સાઈન થીટા છે ગુણ્યા આ પદ જ્યારે ઉપર જશે તો પલટી જશે, એટલે કોસ થીટા ઉપર વહી જશે અને નીચે શું આવશે? કોસ થીટા માઇનસ સાઈન થીટા. ઓકે, હવે તમે આનો ગુણાકાર કરો તો ઉપર ઉપરનો ગુણાકાર કરશો અને નીચે નીચેનો ગુણાકાર કરીએ. તો અહીંયા જો ગુણાકાર કરીએ આપણે સાઈન ગુણ્યા સાઈન કરીએ તો શું થશે? તો આપણે લખીશું અહીંયા સાઈનનો સ્ક્વેર થીટા છેદમાં કોસ થીટા અને કૌંસમાં લખો સાઈન થીટા માઇનસ કોસ થીટા. અહીંયા કોસ કોસનો ગુણાકાર કરો તો કોસનો સ્ક્વેર થીટા, નીચે સાઈન થીટા, કૌંસમાં શું કરીએ? કોસ થીટા માઇનસ સાઈન થીટા. હવે આ બંને કૌંસ સરખા થઈ શકે એમ છે, પણ અહીંયા જે સાઈન વધતા છે તો અહીંયા સાઈન ઓછા છે, આ ઓછા છે તો અહીંયા વધતા છે, તો આપણે એને ફેરવી નાખીએ. એટલે કે આને પ્લસ કરી નાખો, આ પ્લસ છે આને માઇનસ કરો, આ માઇનસ છે આને પ્લસ કરો. તો એના માટે શું કરવાનું? તો આખાની યાર તમારે માઇનસ ગુણવા આપણે. હવે અહીંયા માઇનસ ગુણો એની કરતાં અહીંયા ગુણી નાખો ને માઇનસ, આ પ્લસ છે ત્યાં માઇનસ કરી નાખો, એટલે ઓટોમેટિક બે નિશાની બદલાઈ જશે. કેમ કે માઇનસની સાથે તમે કોઈ પણનો ગુણાકાર કરો એટલે નિશાની ચેન્જ થઈ જાય. તો પહેલો જે આપણું છે સાઈનનો સ્ક્વેર થીટા છેદમાં એમાં કોઈ ચેન્જ કરવાનું નથી, એ આપણે અહીંયા બેઠું લખી દેવાનું છે. કોસ થીટા અહીંયાથી જોઈને જ લખો તમે, કોસ થીટા કૌંસમાં સાઈન થીટા માઇનસ કોસ થીટા. આ પહેલું છે એમ જ રહેવા દો, અહીંયા નિશાની ચેન્જ કરી નાખો માઇનસ, ઉપર લખીએ આપણે કોસનો સ્ક્વેર, નિશાની ચેન્જ થયેલા બે આગળ પાછળ થઈ જશે, આગળ આવી જશે આની જેમ સાઈન માઇનસ. ચલો બે કૌંસ સરખા થઈ ગયા. ચલો સરસ, આ બંને કૌંસ સરખા થઈ ગયા છે. હવે આપણે એનો આખાનો લસા કરી નાખીએ. સર આખાનો લસા કરવો છે એટલે આ બે કૌંસ તો સરખા જ છે, સાઈન થીટા માઇનસ કોસ થીટા, આ બેનો ગુણાકાર કરી નાખો સાઈન થીટા અને, એટલે આ સાઈન થીટાને નીચે ગુણ્યા એટલે ઉપર ગુણો તો ઘન થશે ને, અને એવી રીતે આ કોસ થીટાને અહીંયા ગુણો તો અહીંયા ઘન થશે. તો હવે ઘનની રીતે દાખલો ગણવાનો, એટલે છેદ છે એને હવે કંઈ નથી કરવાનું, છેદની લગભગ પ્રોસેસ અહીંયા પૂરી થઈ જશે. હવે આપણે અંશની પ્રોસેસ કરવાની. ઘનનો દાખલો ગણવો છે તો પહેલી વખત બેઠું લખો સાઈન થીટા માઇનસ કોસ થીટા, બીજી વખત આ સાઈનનો સ્ક્વેર એની ફોર્મ્યુલા છે, ઓછા હોય તો વત્તા કરો, બંનેનો ગુણાકાર કરવાનો સાઈન થીટા ગુણ્યા કોસ થીટા અને વત્તા કોસનો
સ્ક્વેર થેટા. હવે આ બંને ઉડી જશે સેમ ટુ સેમ, બરાબર ને? પછી સાઈનનો સ્ક્વેર અને કોસનો સ્ક્વેર, સ્કવેર હોય એટલે શું થાય, નિત્ય સંખ્યા હોય, સાઈનનો સ્ક્વેર વત્તા કોસનો સ્ક્વેર એટલે એક લખાય, જો તમને નિત્ય સમ આવડતા હોય તો. અને નીચે જે છે આપણું સાઈન થીટા ગુણ્યા, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું વિચારે કે સર આ સેમ ટુ સેમ ઉડાડી દો, ના એવું ના ઉડે, કારણ કે વન પ્લસ છે, વચ્ચે વધતા છે, વધતા હોય એટલે ઉડી ના શકે, કારણ કે મમ્મી કેમ ભાગ લાવે, તો આપણા એકલાનો ભાગ ન હોય, બે ભાઈ બહેન હોય તો બેયનો ભાગ હોય ને, તો બેયને આપવું પડે, એકલા ખાઈ જાય તો ઝઘડો થઈ જાય. એટલે આ એકના છેદમાં આપો તમે, વન અપોન સાઈન ગુણ્યા કોસ થીટા વત્તા સાઈન થીટા ગુણ્યા કોસ થીટા એના છેદમાં, એટલે કે બેયનો છેદ આપણે અહીંયા છૂટો પાડ્યો. હા, હવે ઉડી જશે, જો આ ઉડી ગયું, હવે વન અપોન સાઈન, વન અપોન સાઈન, સાઈનનું શું થાય, તો સાઈનનું તમે શું લખશો, કોસેક, અને કોસનું શું થશે, સેક. તો વન અપોન સાઈન એટલે કોસેક, અને વન અપોન કોસ એટલે સેક, અને આ ઉડી ગયું તો શું આવી ગયું, એક આવશે. તો તમે જોઈ શકો છો લગભગ તમારો દાખલાનો જવાબ આવી ગયો છે. સર આમાં પહેલાં એક છે અને આપણે તો પછી એક છે, તો એનાથી કાંઈ ફરક ના પડે, બરાબર, પ્લસમાં ચાલશે. તો આ તમારું ડાબા હતું, આ તમારું જબા આવી ગયું, તો બરાબર તમે અહીંયા જબા એટલે કે જમણી બાજુ એવું તમે લખી શકો છો. તો આ સાથે આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે. ખૂબ મજા આવી હશે, હજી વિભાગ બી આપણો અધૂરો છે. નેક્સ્ટ વિડીયોની અંદર 29 પછીના વિભાગ બીના દાખલા લઈને આવીશું. જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે. તો ફરી મળીશું, ચેનલ સાથે જોડાયેલા રહેજો, પણ ગણતા રહેજો, કારણ કે જે ગણે તે જ ભણે.